વલસાડ તાલુકાના વેજલપુર ગામના પહાડ ફળિયાની ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલી બિનવારસી કારમાં પોલીસે 3.61 લાખ થી વધુનો કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસે વેજલપુર પહાડ ફળિયામાંથી બિનવારસી કારમાંથી 36 કિલો થી વધુ ગાંજાનો જથ્થો કબજે કરવાની ઘટનામાં કારમાંથી અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી વિશાખાપટ્ટનમની એક ફ્લાઇટની ટિકિટ મળી આવી હતી અને આ ટિકિટ રાજસ્થાનના બિલવાડા ખાતે રહેતા નાથુભાઈ કહાનું નામ લખેલું હતું. આગે વલસાડ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં વેજલપુર ગામમાં પહાડ ફળિયા ખાતે એક બિનવારસી રીટ્સ ગાડી મળી આવેલી હતી અને સ્થાનિક લોકોએ આ અંગેની જાણ કરી લીધી હતી. તે અનુસંધાને પોલીસે તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવેલો છે, જે કુલ ગાંજાનો જથ્થો 36 કિલો રૂપિયા 3,61,000 પ્રાપ્ત થયેલો છે. આ રીડ્સ ગાડી બિનવારસી કોઈએ ત્યાં પાર્ક કરેલી હતી, તેમાંથી ગાંજો મળી આવેલો છે અને તેનો નાર્કોટિક્સ એક્ટ હેઠળ આ અજાણ્યા માણસ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 36 કિલો ગાંજો હતો અને 3,61,000 રૂપિયા તેની કિંમત થવાપાત્ર છે અને હાલમાં ગાડીના માલિક અંગેની તપાસ કરવામાં આવી રહેલી છે. આ ગાડી બિનવારસી હાલતમાં મળેલી છે એટલે ધરપકડ કરવાની કાર્યવાહી તપાસમાં જે કોઈ આરોપી જાણી આવશે તેની ધરપકડ કરવામાં આવનાર છે. સર, અગાઉ જે ગાંજા પકડાયા તેના સાથે કોઈ કનેક્શન હોય એવું લાગે ખરું? આ બંને જુદા જુદા ગાંજા લાવનાર છે અને જુદી જ હકીકત છે એટલે બંનેમાં અલગ અલગ લોકો સંડોવાયેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. તેમ છતાં તપાસમાં આરોપી મૂળ આરોપી પકડાયાથી આ બંનેનું કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.